સેવાભાવી લોકો યાત્રાધામ અંબાજી ખાતે જઈ રહેલા ભક્તોની 24 કલાક સેવા કરી ધન્યતા અનુભવી રહ્યા છે। યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન લાખોની સંખ્યામાં માય ભક્તો પગપાળા કરી યાત્રાધામ અંબાજી ખાતે જતા હોય છે। ત્યારે યાત્રાધામ અંબાજી ખાતે જતા પદયાત્રીઓને કોઈ જ તકલીફ ન પડે તેમજ રસ્તામાં તમામ પ્રકારની સુવિધાઓ મળી રહે તે માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે। જો વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકા નજીક આવેલા જલિયાના સેવા કેન્દ્રની તો જય જલિયાના સેવા કેમ્પમાં સતત 24 કલાક સુધી રહેવા જમવા મેડિકલ સહિતની તમામ સુવિધાઓ પદયાત્રીઓને પૂરી પાડવામાં આવે છે। ત્યારે 200 કરતાં વધુ સ્વયંસેવકો ભેગા મળી અંબાજી જતા પગપાળા ભક્તોની સેવા કરી રહ્યા છે। જય જલિયાણ સેવા કેમ્પ છેલ્લા 16 વર્ષથી માય ભક્તોની સેવા અર્થે કાર્યરત કરેલ છે। સવારથી જ 7:30 વાગે કેમ્પ શરૂ કરવામાં આવે છે અને રાઉન્ડ ધ ક્લોક સવારના 5 વાગ્યા સુધી પણ અહીંયા સ્વાદિષ્ટ ભોજન, આરામ અને મેડિકલ સુવિધાઓ મળી રહે છે। લાખો માય ભક્તો અંબેના નાદ સાથે કેમ્પમાં પધારે છે અને પોતે આ સુવિધા લઈ અને આનંદ અનુભવે છે। ભાદરવી પૂનમ નિમિત્તે જે પદયાત્રિકો દૂર દૂરથી ચાલીને અંબાજી જાય છે એની સેવા કરવા માટે અમે વર્ષ 2007થી જય જલિયાણ સેવા કેમ્પને આયોજન કરીએ છીએ। આ 16મું વર્ષ છે અમારું આ સેવા કેમ્પનું અને પ્રથમ વખત તો અમે ડીસા નજીક સેવા કેમ્પનું આયોજન કર્યું હતું। ત્યારબાદ અમે 14 વર્ષથી દાતા અંબાજીથી નજીક દાતા મુકામે આ સેવા કેમ્પનું આયોજન કરીએ છીએ અને આ સેવા કેમ્પમાં યાત્રિકોને વધુમાં વધુ ગુણવત્તાયુક્ત સારી સેવા આપી શકીએ એ માટે ટેકનોલોજી અને આધુનિકરણ તરફનું જે નવું નવું મળે છે એ વસ્તુ અમે આ સેવા કેમ્પમાં લાવીએ છીએ। જેમ કે વર્ષ 2010માં ડૂમ મંડપની શરૂઆત થઈ ત્યારે પ્રથમ વખત આ રોડ ઉપર ડૂમ મંડપ સ્થાપ્યો હતો। એ પછી રોટલીનું મશીન જે કલાકની 10,000 રોટલી કાઢે એવી રોટલી સાથે સાથે અત્યારે આ વર્ષે અમે સ્વામિનારાયણ રોટલી જે એકદમ સારી પતલી અને સારી લોકો આરામથી જમી શકે યાત્રિકો એ પ્રકારનું હાઇજેનિક ફૂડ પીરસવાનો પ્રયત્ન કરીએ છીએ અને આ 16મું વર્ષ છે અમારા જય જલિયાણ સેવા કેમ્પમાં। આ સેવા કેમ્પમાં 250થી વધુ સ્વયંસેવકો સેવા આપતા હોય છે અને અંબાજી ચાલીને જતા યાત્રિકો વધુમાં વધુ આ સેવા કેમ્પનો લાભ લઈ અને અંબાજી તરફ આગળ વધતા હોય છે। આપ જોઈ રહ્યા છો રાતનો 1:30 વાગે છે છતાં પણ અવિરત રીતે યાત્રિકો ભોજન પ્રસાદનો લાભ લઈ રહ્યા છે। 24 કલાક અમે ભોજન પ્રસાદ પૂરું પાડીને બનતી સેવા કરીએ છીએ આ સેવા કેમ્પમાં। જય અંબાજી। યાત્રાધામ અંબાજીના મહામેળાનો આજે 4થો દિવસ છે। અત્યારે રાત્રિના 2 વાગે છે, 2 વાગે પણ લોકો ખૂબ જ ઉત્સાહ સાથે અંબાજી માતાના મંદિર તરફ આગળ વધી રહ્યા છે। ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન લાખોની સંખ્યામાં માઈ ભક્તો પેદલ યાત્રા કરી માતાજીના ચરણમાં શીશ ઝુકાવે છે તો બીજી તરફ સેવાભાવી સંસ્થાઓ પણ ચાલતા જતા પેદલ યાત્રીઓને વિવિધ પ્રકારની સેવા પૂરી પાડે છે। મારી બાજુમાં રહેલો જય જલિયાણા સેવા કેમ્પ જે 24 કલાક લોકોની સેવામાં કાર્યરત જોવા મળી રહ્યો છે જ્યાં લોકોને જમવાની સાથે સાથે ભોજન પ્રસાદ અને રહેવા તથા મેડિકલ સુવિધા પૂરી પાડવામાં આવે છે। 24 કલાક સુધી આ સેવા કેમ્પ દ્વારા લોકોને પૂરતી સુવિધા આપવામાં આવે છે। સુરેશ ગલચર સાથે CN24 ન્યૂઝ ધાનેરા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।